सनादर હત્યાને પ્રકરણે ખોખા પીએસઆઈ સામે કાર્યવાહી થયા બાદ મૃતદેહ સ્વીકાર કરવાની પરિવારજનોએ ચીમકી આપી હતી। ખોખાના સનાદર ગામે કોંગ્રેસના ઉમેદવારની જીત બાદ વિજય સરકસ ગામમાં નીકળ્યું હતું। તે સમયે થયેલ પથ્થરમારા બાદ અમટાભાઈ મેઘાભાઈ બોરીચના પરિવાર પર 10થી વધુ લોકોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો, જેમાં અમટાભાઈ બોરીચાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા હતા। પણ આ જૂની અદાવતને લઈ અગાઉ પણ પોલીસ સમક્ષ હુમલો થવાની અમટાભાઈ ફરિયાદ કરી હતી। તે સમયે પીએસઆઈ સોલંકીએ માત્ર જીઆરડીનો બંદોબસ્ત આપ્યો હતો। બાદ આ હત્યા થઈ હોવાને લઈ મૃતક અમટાભાઈના પરિવારજનોએ પીએસઆઈ સોલંકી સામે કાર્યવાહી કરવી અને આરોપીઓને પોલીસે ઝડપી પાડે બાદ મૃતદેહનો સ્વીકાર કરવાની વાત પર અડગ રહ્યા હતા અને હત્યાને 24 કલાક વીતી ગયા બાદ હજુ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો નથી ત્યારે પોલીસે અધિક્ષક જયપાલસિંહ રાઠોડે પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસનો આદેશ કર્યો છે અને આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમને રવાના કરી છે તેવું જણાવ્યું હતું। કાલે 4 વાગે મારા ફાધરનું મારા ગામના અમુક લોકોએ મર્ડર કરેલું, એમાં ઘોઘા પીએસઆઈ સોલંકી એમનો સંપૂર્ણ હાથ છે મર્ડર કરાવવામાં। તેમને વિરુદ્ધ એફઆઈઆર કરેલ છે, તે પણ છતાં ભાવનગર પોલીસ કોઈ એની વિરુદ્ધ કાર્યવાહી નથી કરતી। અત્યારે મારા પપ્પાની લાશ કાલની અહીંયા સટ્ટી હોસ્પિટલમાં પડેલ છે, તો પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। આ માંગ સાથે અમે ત્યાં એસપી સાહેબને મળવા જઈએ। આગામી જો અમને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય, આરોપીની ધરપકડ કરવાની આવે, તો અમારે રોડ માંથી ઉતરવું, નકર અમે લાશ લઈને ગમે રાજ્યપાલ આવે છે તેના કાર્યક્રમમાં જઈશું। મારો એટલો જ છે કે પીએસઆઈ સોલંકીને સસ્પેન્ડ કરો, પછી મારા પપ્પાની બોડી લઈ જશે। તમારી માંગણી શું છે? મારી માંગણી એ જ છે, પીએસઆઈ સોલંકી સસ્પેન્ડ થાય, બધા આરોપી પકડાય, એટલે હું મારા પપ્પાની બોડી લઈ જઈને અંતિમ વિધિ કરીશ। ફરિયાદ થઈ ગઈ છે, આજે અમે એસપી સાહેબની કચેરી ભાવનગર એસપી સાહેબને મળવા આવ્યા। ભોગ બનનાર બેન છે, એમના ભાઈ છે, એ એસપી સાહેબને મળવા આવ્યા અને ભોગ બનનારની એવી રજૂઆત છે કે મારા પપ્પાની જેને લીધે હત્યા થઈ છે, જે પીએસઆઈ ની બેદરકારી છે, એ બેદરકારીના લીધે મારા પપ્પાની હત્યા થઈ છે, તો પીએસઆઈ વિરુદ્ધ પણ એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ થયો છે। તો પીડિત પરિવારની માંગ એવી છે કે પેલા પીએસઆઈ સસ્પેન્ડ કરો, પછી જ તે અમે અમારા પિતાશ્રીની અમે બોડી સ્વીકારશું, અન્યથા અમે અમારા પિતાશ્રીની બોડી નહીં સ્વીકારીએ। અને સમગ્ર ગુજરાતની અંદર આ આંદોલન કરશું અને લોકોને અમે અનુસૂચિત જાતિ સમાજને અમે જાગૃત કરશું અને કહેશું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે, એક દલિત પરિવાર સાથે, એક દલિત લડવૈયા સાથે એની હત્યા થઈ છે, તો અમને ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ જે છે ઘોઘા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ થવા જોઈએ, એવી પીડિત પરિવારની માંગ છે। 2/3/2021ના રોજ જ્યારે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા હતા, તે વખતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના સણોદર ગામમાં એક ઘટના સાંજના સમયે બનેલ છે। આમાં સણોદર જે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતની સીટ છે, આ સીટ ઉપર જે કોંગ્રેસના ઉમેદવાર હતા મનીષાબા વનરાજસિંહ ગોહિલ, આની વિજય થયા પછી આના જે ટેકેદારો છે ગામમાંથી જે સરઘસ રૂપે નીકળતા હતા, તો આની ભૂતકાળના 2013-15ના જે ગામના જે રહેવાસી છે અમરાભાઈ મેઘાભાઈ બોરીચા, આના ભૂતકાળના જે મંદુક હતા, આના કારણે જ્યારે આ પ્રોસેસન અમરાભાઈના ઘર પાસેથી નીકળતો હતો, તો આ બંને પક્ષોમાં આપસમાં વાતચીત થઈ, પછી આમાં આપસમાં એકબીજા જોડે આમાં બોલાચાલી થતા આપસમાં એકબીજા પર પથ્થરમારો કરવામાં આવેલ। આ પથ્થરમારો પછી ટોળાના જે લોકો હતા, આ દ્વારા અમરાભાઈ મેઘાભાઈ બોરીચા સાથે વધારે મારામારી કરવાના કારણે ઘાયલ થયેલ ઓર ઇજાગ્રસ્ત અમરાભાઈ મેઘાભાઈ બોરીચાને ભાવનગર સટ્ટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ, તે દરમિયાન આની મૃત્યુ નિપજેલ છે। આમાં ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની 300
302 વિથ એટ્રોસિટીની કલમમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આમાં મરણ જનારની જે પુત્રી છે આ દ્વારા 10 લોકો વિરુદ્ધ નામજોગ એફઆઈઆર આપવામાં આવેલ છે। આ તમામ આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે। આજે સવારે 6 વાગ્યા આ લોકો દ્વારા એફઆઈઆર આપવા પછી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે और वेली में वेली तके तमाम आरोपीओं ने पुलिस द्वारा अटक करवामां आवशे। आमां एवो छे कि जे मरण जनार छे आनी पुत्री द्वारा लोकल पुलिस पर जे आक्षेप करवामां आवेल छे आ तमाम आक्षेपोने पुलिस द्वारा फरियादना रूप में नोंधवामां आवेल छे। आनी पण तटस्थ तपास अत्यारे चालू छे। मरण जनारनी फेमिली द्वारा जे लोकल पुलिस छे आमां कोईपण प्रकारनी लिखित क्यारे कोई रजूआत करवामां आवेल नथी। तेम छतां पुलिस द्वारा तकेदारीना भागरूपे गाम में पुलिस राखवामां आवेल हती, जीआरडीनी पण प्रेजेंस हती। आमां जे कोई आक्षेप पुलिस उपर लागेल छे तमाम आक्षेपोने आवरीने एक फरियाद दाखिल करीने आनी तपास पण चालू छे।